वाली मंडल प्रमुख नरेश शाह उपस्थित छे। अतुल सीधा तमारी पासे आवीशू। एक तरफ गुजरात में धोरण 12 नी जीएससीबी नी परीक्षा की तारीखों जाहिर कर देवामां आवी छे ने बीजी तरफ कोरोना काल में विद्यार्थियों आरोग्य न जोखमाय ते रीते निर्णय लेवामां आव्यो छे। सीबीएसई की धोरण 12 नी परीक्षा रद्द करवामां आवी। हवे गुजरातना वालीओनी शू प्रतिक्रिया सामे आवी रही छे? आपनी साथे वाली मंडळना प्रमुख नरेशभाई पण उपस्थित छे। तेमनुं शू कहेवुं छे, तेमनी शू प्रतिक्रिया छे अने गुजरात सरकार सामे तेमनी शू मांग रहेशे? बिल्कुल नीति, अपनी साथ नरेश शाह जोड़ायेला है, वाली मंडल प्रमुख है। सतत सरकार की सामने विद्यार्थियों और वालीओना प्रश्न ने लईने सरकार सामे रजूआत करता रहा है। नरेश भाई, जे प्रकारे सीबीएसई बोर्डे निर्णय लीधो है ते जोता सीधू राज्य सरकार पर दबाण आवशे परीक्षा ने रद्द करवाने लईने, कारण के सीबीएसई ना विद्यार्थी हवे परीक्षा नहीं आपे, तेमना माटे अलग एक परिणाम माटे फॉर्मेशन नक्की करवामां आवशे। तो आ परिस्थिति में गुजरात ना बाळको एक केम परीक्षा आपवी जोईए? शुं सीबीएसई नी जेम ज हवे गुजराते आगळ वधवुं जोईए? जी चोक्कस, 10मा धोरणनी सीबीएसई ने आईसीएसई बोर्डनी एक्जाम माननीय वडाप्रधान श्री अने केन्द्रीय मंत्री पोखरियालजी संयुक्त रीते एक निर्णय लीधो के भारतना बाळकोनी स्वास्थ्य माटे एने चिंता करीने 12मा 10मा ने 12मा धोरणनी एक्जाम एमणे रद्द करी छे। त्यारे हवे गुजरात सरकारे पण ज्यारे 1 जुलाई थी 10 जुलाई सुधी में जे एक्जाम लेवानुं एमणे नक्की कर्युं छे, तो गुजरात सरकारे भी पुनः समीक्षा अधिकारीओ साथे करवी जोईए, मंत्रीओ साथे करवी जोईए, मुख्यमंत्रीए भी आमां वच्चे रहीने समीक्षा करवी जोईए। गुजरातना बाळकोनुं स्वास्थ्य अग्रिमता राखवी जोईए। अगर जो कोरोनानो संक्रमण जो एक्जाम वखते थशे तो एकना एक बाळकनुं पोताना જીવનના નિર્વાહ પર પોતાના વાલી એમની પર ટકી રહ્યો હોય તો હું માનું છું ત્યાં સુધી સરકારે જો કોઈપણ વાલી પરીક્ષા આપતા જો સંક્રમિત થાય અને એનું મૃત્યુ થાય તો એનું 50 લાખ રૂપિયાનું વળતર સૌથી પહેલાં તો સરકાર જાહેર કરે। બીજું કે જેટલા બાળકો 6 લાખ બાળકો આપે છે એમનું ટ્રાવેલિંગનું અને એ સ્કૂલની અંદર જેટલા બી વર્ગો જોઈએ 6 લાખ બાળકોને બેસવાના, એસઓપી પ્રમાણે એક જ ક્લાસમાં 12 થી 15થી વધારે બાળકો બેસાડી ના શકાય, તો એના માટે સરકારે એટલા વર્ગખંડ તૈયાર રાખવા જોઈએ અને શિક્ષકો રિલીવરો બધી જ રીતે તૈયાર રાખવા જોઈએ। આ બધી જ રીતે જો સરકારને લાગે કે અમે સક્ષમ છીએ એક્ઝામ લેવામાં તો વાલી મંડળને કોઈ વાંધો નથી, પણ પુનઃ જે રીતે સેન્ટ્રલ ગવર્મેન્ટે માન્ય વડાપ્રધાનશ્રીએ 12મા ધોરણની એક્ઝામ માટે જે રદ કરી છે ખૂબ ગંભીર વિચાર કરીને એણે ભારતની સૌથી મોટી આ એક્ઝામ કહેવાય સીબીએસઈ, ત્યારે ગુજરાત સરકારે પણ ગુજરાત બોર્ડની ધોરણ 12ની એક્ઝામ માટે એને પુનઃ વિચાર કરવો જોઈએ। અને સૌથી મારી એક વાલીમંડળની એ સલાહ છે કે આર્ટ્સ અને કોમર્સના બાળકોને જો તમે માસ પ્રમોશન અથવા તો પરીક્ષા રદ કરશો તો ચાલશે, પણ સાયન્સના બાળકોને જો કદાચ તમે 3 મહિના 4 મહિના 5 મહિના થોડી મોડી એક્ઝામ લો તો વાલી મંડળને કોઈ વાંધો નથી, પણ આર્ટ્સ અને કોમર્સના બાળકોને તમે માસ પ્રમોશન અંદર રદ કરી અને જે તે કોલેજમાં ઇન્ટરનલ એક્ઝામ જો કોલેજ લે, હું માનું છું વાલી મંડળની આ એક સરકારને એક અનુરોધ છે અને એક અમારો સુજાવ છે ગુજરાત સરકારને। નરેશભાઈ, વિચાર સરકારે કરવો જોઈએ, પરંતુ અત્યાર સુધીની પરિસ્થિતિઓ ઉપર જ વિચારીને સરકારે 1 જુલાઈથી પરીક્ષા લેવાનો નિર્ણય લીધો હતો। ગઈકાલે જ તમામ જે ટાઈમ ટેબલ છે તે સરકારે જાહેર કર્યું છે, એનો મતલબ સ્પષ્ટ થાય છે કે ગઈકાલ બપોર સુધી રાજ્ય સરકારને એવો અહેસાસ થઈ રહ્યો છે કે પરીક્ષા લેવા માટે સંસાધનો જરૂરી, જે રૂમ છે, બ્લોક્સ છે, જરૂરી શિક્ષકો, જરૂરી તમામ જરૂરિયાતો પૂરતી છે। તો અત્યારે તમને કેમ એવું લાગે છે કે હવે સરકારે ફરી વિચારવું જોઈએ કે કોઈ ખોટ છે, ક્યાંક ઉણપ છે? એ ચોક્કસ ઉણપની વાત નથી, પણ જે રીતે કેન્દ્ર સરકારે પૂરા ભારતની અંદર સ્વાસ્થ્ય મંત્રાલયને પૂછ્યું હશે, ગૃહ મંત્રાલયને પૂછ્યું હશે, પોતાના કેબિનેટને પૂછ્યું હશે, જો ભારત સરકાર જે સૌથી સર્વોપરી છે, સુપ્રીમ કોર્ટે એની અંદર થોડો નિર્દેશ આપેલો છે કે ભાઈ સરકાર એક્ઝામ લેવી કે નહીં, તો એના અનુસંધાનમાં જો ભારત સરકાર આ નિર્ણય લઈ શકતી હોય તો ગુજરાત તો એક સ્ટેટ છે, હું માનું છું ત્યાં સુધી ગુજરાત સ્ટેટની સાથે સાથે બીજા સ્ટેટો બી 12મા ધોરણની એક્ઝામ માટે એ લોકો બી સમીક્ષા કરશે અને વિચાર કરશે। વાલી મંડળનું એક જ કહેવું છે કે ગુજરાતના કોઈપણ બાળકને સ્વાસ્થ્યના ભોગે, પોતાના જીવનના ભોગે એક્ઝામ ના હોય, બાળકની પ્રથમ અગ્રમિતા પોતાનું સ્વાસ્થ્ય છે। જો ગુજરાત સરકાર કંડક્ટ કરી શકતી હોય, વ્યવસ્થિત એક્ઝામ લઈ શકતી હોય તો હું માનું છું ત્યાં સુધી કોઈ વાંધો નથી, પરંતુ ક્યાંય ઉણપ આપશે ને કોઈ પણ બાળકને, પોતાના મહાલ સોયા બાળકને જો એ ગુમાવવાનો વારો આવશે તો એની સઘળી જવાબદારી ગુજરાત સરકારની રહેશે। બાળકની જે માનસિક પરિસ્થિતિ છે તેના ઉપર શું અસર પડતી હશે કદાચ સમજી શકાય છે, કારણ કે જે પરીક્ષા માર્ચમાં લેવાતી હતી તેનો નિર્ણય જૂનમાં લેવામાં આવે છે કે આ પરીક્ષા આ તારીખો પર યોજાશે, ત્યારે જે અગાઉથી 3 મહિના ડિલે નિર્ણય લેવાય છે ત્યારે અચાનક આ રીતે નિર્ણય લેવાય, બાળકોની શું પરિસ્થિતિ થશે?
ચોક્કસ અતુલભાઈ, એક વસ્તુ જીવના માધ્યમથી હું બધા જ વાલીઓને કહેવા માગું છું કે ગયેત જાન્યુઆરીથી તમામ બાળકોએ 12મા ધોરણની જે ક્લાસીસ છે ચાલુ કરી દીધા હતા, સ્કૂલો ચાલુ કરી દીધા હતા. આજે એને 15-15, 16-16 મહિના થયા. બાળક માનસિક રીતે તૂટી ગયેલો છે. 16 મહિનાની આજે મહેનત કર્યા પછી જ્યારે 3 મહિના ઘરે બેસવાનું આવ્યું અને આ મહિનો ઘરે બેસવાનું આવ્યું, ઘરે ઘરે હોમ ક્વોરન્ટાઇન લોકો છે, મા બાપો આજે રોજગાર ધંધાર છે નહીં, ત્યારે માનસિક રીતે બાળક તૂટી ગયેલું છે. સંપૂર્ણપણે યાદશક્તિ ભણતરની ભૂલી ગયું. વાત ખૂબ જ સ્પષ્ટ છે કે સીબીએસઈ બોર્ડ કે જેની પાસે સૌથી વધારે ધોરણ 12ના વિદ્યાર્થીઓ હોય છે, તેમણે જ્યારે પીએમની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં પરીક્ષાઓ રદ કરવાનો નિર્ણય લીધો છે, તેની સીધું દબાણ જે છે રાજ્ય સરકાર ઉપર હવે આવી રહ્યું છે. વિવિધ વાલી મંડળ હોય, શાળા સંચાલક મંડળ હોય, ધીરે ધીરે હવે માંગ કરી રહ્યા છે કે રાજ્ય સરકારે પણ કેન્દ્ર સરકારે જે પ્રકારે નિર્ણય લીધો છે તે અંગે વિચારવું જોઈએ અને પરીક્ષા રદ કરવા તરફ નિર્ણય લેવો જોઈએ. જી જી બિલકુલ અતુલ, પૂરી માહિતી માટે આભાર. તેટલા માટે